ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન ધોરણ બે ગણિત ગમ્મતના પિરિયડમાં મળીએ છીએ તમારી સ્વાધ્યાય પુથીમાં આગળના પિરિયડમાં આપણે પાઠ છ પગની છાપ જેમાં પેજ નંબર અડતાલીસ સુધી શીખી ગયા હતા આજે આપણે પેજ નંબર ઓગણપચાસથી શરૂ કરીશું નીચેની વસ્તુઓની કિનારી મેળવો અને તેની મદદથી ચિત્ર બનાવો જુઓ અહીંયા વાટકી આપેલી છે તમારા ઘરની અંદર વાટકી નાની એવી હોય તો એની કિનારી દોરી અને તમે એમાંથી કોઈ ચિત્ર બનાવી શકો છો આણે માણસનું મોઢું બનાવ્યું છે ત્યાર પછી બોટલનું ઢાંકણું તો બોટલનું ઢાંકણું બનાવી બોટલના ઢાંકણાની કિનારી બનાવી અને આ રીતનું ચિત્ર બનાવ્યું છે ત્યાર પછી આગળ જુઓ ત્રિકોણ ચોરસ લંબચોરસ અને વર્તુળની મદદથી માણસનો ચહેરો કે મનગમતી આકૃતિ બનાવો અને તેના વિશે બે વાક્ય લખો મેં અહીંયા લંબચોરસ ચોરસ ત્રિકોણ અને વર્તુળની મદદથી એક ટ્રેન બનાવી છે અને એ ટ્રેન વિશે નીચે બે વાક્યો લખ્યા છે કે ઉપરનું ચિત્ર રેલગાડીનું છે રેલગાડીમાં એક સાથે ઘણા બધા મુસાફરો બેસીને મુસાફરી કરી શકે છે તે હંમેશા રેલના પાટા પર જ ચાલે છે આ રીતે તમે કોઈ પણ ચિત્ર બનાવી શકો છો અને તેના વિશે બે વાક્ય તમારે લખવાના છે ચાલો આગળ જુઓ પેજ નંબર પચાસ નીચે આપેલા ચહેરા પર માગ્યા મુજબ આકાર દોરો ચાલો પહેલું પહેલા ચહેરા પર લંબચોરસ અથવા તો ચોરસ આકારના ચશ્મા દોરો આપણે ચોપડીની અંદર શીખી ગયા છીએ આ એ જ છે જુઓ છોકરીના મોઢા ઉપર ચશ્મા દોર્યા છે રીટાના મોઢા પર બીજા ચહેરા પર આવા આકારની મૂછો દોરો તો જુઓ અહીંયા મૂછ દોરેલી છે સંજુના મોઢા પર ત્રીજા ચહેરા પર ત્રિકોણ કે ગોળ આકારના હોઠ દોરો તો અહીંયા ત્રિકોણ આકારનો પવનનો ચહેરો દોર્યો છે ત્યાર પછી જુઓ ઉપરના ચિત્રોમાં વિવિધ આકારો દોર્યા બાદ નીચેના પ્રશ્નોના જવાબ આપો ચાલો અહીંયા આપણે જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન રીટાને કયા આકારના ચશ્મા દોર્યા તમે જે આકારના ચશ્મા દોરો તે આકારનું નામ તમારે ત્યાં લખવાનું છે ચોરસ અથવા લંબચોરસ સંજુને કેવા આકારનું શું દોર્યું તમે સંજુને તમે આ આકારનું દોર્યું કે આ આકારનું તો એ આકાર તમારે અહીંયા લખવાનો છે દોરવાનો છે સમીરનું મોઢું દોરવા તમે કયો આકાર પસંદ કર્યો ગોળ તો ત્યાં ગોળ અથવા વર્તુળ લખો પવનનો ચહેરો દોરવા તમે કયો આકાર વાપર્યો તો ત્રિકોણ પછી લંબચોરસનો ઉપયોગ કેટલી વાર કર્યો તો અહીંયા આપણે લંબચોરસનો એક પણ વાર ઉપયોગ કર્યો નથી તો લખવાનું કે એક પણ વાર નહીં અને કર્યો હોય તમે તો જેટલી વાર કર્યો હોય તેટલી વાર તમારે અહીંયા લખી દેવાનું કે બે વાર કર્યો એક વખત કર્યો ત્રણ વખત કર્યો તો બાળકો આજે આપણે પાઠ છ પગની છાપમાં પેજ નંબર ઓગણપચાસ અને પચાસ ઉપર શીખી ગયા છીએ તેમાં તમારે સરસ મજાના આકારો દોરવાના છે અને સારા અક્ષરે જવાબ લખવાના છે